રાપર એડવોકેટ હત્યા મામલે વાવ તાલુકા બાર એસોસિએશન તરફથી એડવોકેટ પ્રોટેક્શન માટે આવેદન પત્ર અપાયું. તાજેતરમાં કચ્છ જિલ્લાના રાપર ગામે એડવોકેટ શ્રી દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી અને ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં આજ રોજ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર શ્રીને બાર એસોસિએશન વાવના વકીલો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં એવી માંગણી કરાઈ હતી કે કાયદો અને પ્રશાસનની નીતિ રીતિ આ સરકારની અંદર ખોવાઈ ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના વકીલોને આગામી સમયમાં એડવોકેટ પ્રોટેક્શન મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી અને હત્યા કરેલ દેવજીભાઈ મહેશ્વરીના પરિવારને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી પણ માંગણી કરી હતી. આ પ્રસંગે બાર એસોસિએશન વાવ તાલુકાના ધારાશાસ્ત્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. રાપર ખાતે વિદ્વાન એડવોકેટ ભાઈ શ્રી દેવજીભાઈ મહેશ્વરી ઉપર જે હિંચકારો હુમલો થઈ, એમની જે ઘાતકી હત્યા કરવામાં આવી છે, તે આરોપીઓના વિરુદ્ધમાં આજરોજ વાવ કોર્ટમાં વાવ બાર એસોસિએશન દ્વારા શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો. 2 મિનિટની એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એના પછી એના વિરુદ્ધમાં આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એના માટે અમે ઠરાવ કર્યો. અને આ રીતે જો વકીલો ઉપર હિંચકારા હુમલા થતા હશે તો વકીલ આલમને વકીલાત કરવી ખૂબ દુષ્કરક બની જશે, જેથી વકીલોની સલામતી બી જળવાય. એટલે ઠરાવમાં પણ અમે રજૂઆત કરી છે કે અમે એવી માગણી સરકાર સમક્ષ મૂકી છે કે ભાઈ પ્રોટેક્શન એક્ટ, જે રીતે ડૉક્ટર ઉપર હુમલો થાય અને ડૉક્ટરોને પ્રોટેક્શન આપવામાં આવે, એ રીતે વકીલો પણ જો વકીલાત કરતા હોય ને કોઈને ન્યાય માટે લડતા હોય ને આ રીતે જો ઘાતકી હત્યા થતી હોય તો એ બરાબર આ સરકારમાં બરાબર નથી. એટલે અમને પ્રોટેક્શન પૂરેપૂરું મળી રહે દરેક વકીલને, જે સામે નાનો જુનિયર વકીલો સિનિયર વકીલો પણ લોકોના પ્રશ્નો માટે જ્યારે રજૂઆત કરતા હોય અને સામેનો પક્ષ જો આ રીતે હત્યા કરવામાં આવશે તો વકીલોને વકીલાત કરવી ખૂબ દુષ્કર થઈ જશે, જેથી સરકારને અમે અમારો આવેદનપત્ર આપી પ્રોટેક્શન એક્ટ અને દેવજીભાઈના હત્યારોને પૂરેપૂરી સજા થાય એની માંગણી માટેનું અમે આજરોજ આવેદનપત્ર પ્રાપ્ત ઓફિસર શ્રી બોડાણા સાહેબને અપ્રત કરવામાં આવ્યું છે. હું રામજીભાઈ ચૌધરી, વડગામડા થરાદ તાલુકામાંથી મારી આજે ઉમેદવારી નોંધાવી છે. વ્યક્તિગત કોઈ પણ પેનલ સિવાય અને જે થરાદ તાલુકાની અંદર પરબતભાઈ ઘણા સમયથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈને ડેરીમાં જાય છે પણ તાલુકાના અને મંડળીઓના કામ થતો નથી, એના લીધે મારે વ્યક્તિગત ઉમેદવારી નોંધાવવાની ફરજ પડી. અને જો કોઈ મંડળી કે બીજે એમના વિરોધનું કોઈ પણ કામ કરતા હોય તો એ મંડળીને ટાર્ગેટ બનાવી, એને ભોગ બનાવી અને બંધ કરાવી. આવું ઓરમાયું વર્તન તાલુકાની અંદર ઘણી મંડળીઓને કરેલું છે. તો હું અહીં થરાદથી ચૂંટાઈ અને ડેરીની અંદર જઈશ તો તાલુકાને ન્યાય અપાવીશ, મંડળીઓને ન્યાય અપાવીશ. જે મંડળીઓનો કામ નથી થયો, અન્યાય થયો છે, એને હું ન્યાય અપાવવાનું અને દૂધના ગ્રાહકોને સારા ભાવ મળે અને એ ગ્રાહકોનો અવાજ ડેરીની અંદર ઉજાગર કરવાનું હું સત્વરે કામ કરીશ.